हेलो फ्रेंड, वेलकम टू चेतन ईडीयू सेंटर। माई सेल्फ प्रोफेसर चेतन बी बांभरुलिया, वर्किंग एज असिस्टेंट प्रोफेसर इन डॉक्टर सुभाष टेक्निकल कैंपस जूनागढ़। फ्रेंड्स, टुडेज वीडियो इज रिलेटेड टू टू इंस्ट्रक्शन, रिम एंड सिम। सो इन दिस वीडियो वी विल डिस्कस अबाउट दिस टू इंस्ट्रक्शन एंड एप्लीकेशन, हाउ वी कैन यूज रिम इंस्ट्रक्शन एज वेल एज सिम इंस्ट्रक्शन। सो द वीडियो एट द एंड। मित्रों, आजना वीडियो में आपणे घणी बधी अगत्यनी माहिती मेळवाना छे कि जे एक्जाम माटे अने माइक्रोप्रोसेसर 8085 माटे खूब ज अगत्यनी छे। तो रीम अने सीम इंस्ट्रक्शन शू छे अने कई रीते ए माइक्रोप्रोसेसर में उपयोगी छे एना विशेनी माहिती आपणे आजना वीडियो में लेवाना छीए। तो मित्रों, मारा आगळनो वीडियो इंटरप्टनो वीडियो जे हतो ए तमे खास जोयेलो होवो जोईए, कारण के एने रिलेटेड आ वीडियो छे। हजी पण जे लोकोए मारा आगळना वीडियो जोया नथी ए लोकोने खास विनंती के एक वखत मारा आगळना बधा ज वीडियो जोई लेशो, जेथी करीने तमने कोई पण कन्फ्यूजन 8085 मां ना रहे। जे मित्रो नवा छे के जेने मारी चेनल सब्सक्राइब नथी करेली ए लोकोने विनंती के चेनलने सब्सक्राइब करजो, जेथी करीने आवनारा नवा वीडियोनो नोटिफिकेशन तमने सौथी पहेला मळतुं रहे। तो मित्रों, आपणे आजनो वीडियो चालू करीए छीए कि जेमां आपणे रीम अने सीम इंस्ट्रक्शननी वात करवाना छीए। तो तमे बाजूमां फिगरमां पण जोई शको छो कि एक बीट फॉर्मेटनी वात आवशे, एक 8-bit एक रजिस्टर फॉर्मेट हशे कि जेमां अलग अलग बीट पेटर्न आपणे याद राखवानी थशे बंने इंस्ट्रक्शनमां। तो आपणे वन बाय वन बंने इंस्ट्रक्शन जोवाना छीए। तो तमारा नोटबुक, बॉलपेन अथवा मोबाइलनी अंदर स्क्रीनशॉट तमे लई राखजो અને ખાસ તમારા નોટબુકની અંદર રીમ અને સિમનો બીટ ફોર્મેટ તમારે દોરવાનું છે, જેથી કરીને જ્યારે પણ આપણે જરૂર પડે તો નોટબુકની અંદરથી આપણે જોઈ શકીએ। એક માર્ક્સની અંદર રીમનું સ્ટ્રક્ચર, સિમનું સ્ટ્રક્ચર પૂછી શકાય, ત્રણ માર્કની અંદર બંને એક્સપ્લેન કરવાનું પણ પૂછી શકે, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ। તો ચાલો મિત્રો, આજે આપણે જોઈએ છીએ બે ઇન્સ્ટ્રક્શન। સૌથી પહેલાં આપણે વાત કરીએ કે સિમ ઇન્સ્ટ્રક્શન શું છે। तो क्वेश्चन एवो आवी शके, एक्सप्लेन इन डिटेल रीम एंड सीम, बन्ने एक साथे पूछी शकाय अथवा तो वन बाय वन एक एक पण पूछी शके। तो सौथी पहेला आपणे जोईए सीम। द फूल फॉर्म ऑफ सीम इज सेट इंटरप्ट मास्क, सेट इंटरप्ट मास्क। तो मित्रों, आगळनो वीडियो जो तमे व्यवस्थित जोयो होय तो तमने मास्किंग एटले शुं ए ख्याल होवो जोईए। मैं तमने एना माटेनो एक्जाम्पल पण तमने आपेलुं हतुं કે માસ્કેબલ એન્ડ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ, કે કોને કહેવાય કે કયા ઇન્ટરપ્ટને આપણે માસ્કેબલ ઇન્ટરપ્ટ કહીશું, કયા ઇન્ટરપ્ટને આપણે નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ કહીશું। તો અહીંયા માસ્કિંગની પ્રોસેસ ખૂબ જ અગત્યની રહેશે વિડીયોની અંદર, ઇન્સ્ટ્રક્શનની અંદર પણ। ધીસ ઇન્સ્ટ્રક્શન રીડ ધ કન્ટેન્ટ ઓફ ધ એક્યુમ્યુલેટર એન્ડ ઇનેબલ ઓર ડિસેબલ ધ ઇન્ટરપ્ટ એકોર્ડિંગ ટુ ધ કન્ટેન્ટ ઓફ ધ એક્યુમ્યુલેટર, ધ ફોર્મેટ ઓફ ધ ઇન્ટરપ્ટિંગ ધ કન્ટેન્ટ્સ ઓફ ધ એક્યુમ્યુલેટર ઇઝ શોન ઇન ધ ફિગર બિલો। એટલે કે મિત્રો, જ્યારે આપણે ઇન્ટરપ્ટને કોઈને પ્રાયોરિટી સેટ કરવી હશે અથવા તો માસ્કિંગ પ્રોસેસ કરવી હશે, તો એ વખત અથવા તો કયા ઇન્ટરપ્ટનું આપણે કામ છે ને કયા ઇન્ટરપ્ટનું આપણે કામ નથી એને ઇનેબલ અથવા તો ડિસેબલ કરવા માટે તમારે સીમ ઇન્સ્ટ્રક્શનની જરૂર પડવાની છે। તો આ ફોર્મેટની અંદર આપણે ડેટા જ્યારે મૂકશું એ પ્રમાણે ઇન્ટરપ્ટ છે એ ઇનેબલ અથવા ડિસેબલ થશે, ક્લિયર। આમ તો ટોટલી ઇનેબલની જ વાત આવશે કે જે ઇન્ટરપ્ટની આપણે જરૂર હશે એને સૌથી પહેલાં માઇક્રો પ્રોસેસરને કહેવું પડશે કે ભાઈ મારે આ ઇન્ટરપ્ટની જ રિક્વાયરમેન્ટ છે। સો ઇફ યુ વોન્ટ ટુ ઇનેબલ ધ ઇન્ટરપ્ટ ઇન માઇક્રો પ્રોસેસર 8085 દેન યુ હેવ ટુ યુઝ સીમ ઇન્સ્ટ્રક્શન। તો મિત્રો, બીટ પેટર્ન યાદ રાખજો, અહીંયા B0, B1, B2, B3, B4, B5, B6 અને B7 ટોટલ 8-bit છે એ આવેલા છે, એમાંથી B5-bit ઇ ડોન્ટ કેર છે, મતલબ કે B5-bitનું આપણે કોઈ પણ જાતનું કામ છે નહીં, એ ફ્યુચર એક્સપાન્શન માટે છે, અત્યારે આપણે સીમ ઇન્સ્ટ્રક્શનમાં એની જરૂર પડવાની નથી। હવે આવે B0, B1 અને B2। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો B0, B1 અને B2માં જોશો એટલે B0 5.5 ઇન્ટરપ્ટ છે, B1 છે 6.5 ઇન્ટરપ્ટ છે અને B7.5 ઇન્ટરપ્ટ, B2 એ 7.5 ઇન્ટરપ્ટ છે। એટલે કે જે ઇન્ટરપ્ટ તમારે ઇનેબલ કરવો હશે એને તમારે ટૂંકમાં માસ્કિંગ એટલે શું થશે કે જેને આપણે જરૂર છે, જે નોન માસ્કિંગ એટલે શું થશે જે આપણે એને ચેન્જ કરી શકતા નથી। સપોઝ વી રાઇટ 0 ધેન ઓન માસ્ક, ઇફ વી
पुट वन देन मास्क एटले के ज्यारे आपणे वन मूकशुं त्यारे मास्किंग प्रोसेसमां आवशे अने जीरो हशे त्यारे अनमास्कनी अंदर हशे एवुं कही शकाय। तो 7.5 6.5 अने 5.5 जे टोटल इंटरप्ट छे बधा ए रिक्वायरमेंट प्रमाणे वन अथवा जीरो आपणे मूकवानो थाय। पछी बी थ्री बीट जे छे बी थ्री बीट इज रिलेटेड टू MSE। MSE एटले शुं थशे? मास्क सेट इनेबल। मास्क सेट इनेबल इफ इट इज जीरो देन बीट इज इग्नोर्ड। एटले के जो तमे जीरो मूकशो तो बधा ज बीट इग्नोर थशे एटले के इनेबल माटे, अने वन मूकशो तो मास्क इज वन इज मास्क इज सेट एटले के तमे एने सेट करो छो। तो वन अथवा जीरो बे पॉसिबिलिटी होई शके। तो बी थ्री बीट कम्प्लीट बी जीरो बी वन बी टू अने बी थ्री। पछी आवशे बी फोर, तो रिसेट RST 7.5 इफ इट इज वन देन डिसेबल इफ इट इज जीरो देन इनेबल। तमारे 7.5 ने जो तमारे इनेबल डिसेबल नी वात आवे तो 7.5 ने डिसेबल करवो होय तो तमारे वन मूकवो पड़शे अने जीरो मूकशो तो ए इनेबल थशे। मित्रों आ फिक्स होय, आ पेटर्न आपणे बदली शकता नथी, कारण के ए जे माइक्रो प्रोसेसर ज्यारे डिझाइन करवामां आव्युं छे त्यारे सीम માટેની જે પેટર્ન છે એ સેમ પેટર્ન 8085 માટે રહેવાની છે। એટલે કે ઇન્ટેલ 8085 માટે આ ફિક્સ છે, આપણે આ રીતે જ યાદ રાખવાનું છે। જે રીતે આપણે ફ્લેગ રજિસ્ટર યાદ રાખીએ છીએ ને, ફ્લેગ રજિસ્ટરમાં શું યાદ રાખ્યું હતું કે સાઇન ફ્લેગ પહેલો બીટ હોય, એવી રીતે છેલ્લું બીટ છે કેરી ફ્લેગ હોય, એને આપણે બદલી નથી શકતા। એવી જ રીતે અહીંયા આ પણ આપણે બદલી શકતા નથી। પછી આવે બી ફાઇવ બીટ। બી ફાઇવ બીટ જે છે એનું અત્યારે કોઈ કામ નથી, એ ફ્યુચર એક્સપાન્શન માટે છે। એવી જ રીતે બી સિક્સ બીટ, એ ખૂબ જ અગત્યનું છે। ઇફ ઇટ ઇઝ વન સેન્ડ બીટ 7 ટુ SOD પિન, બરાબર? તો સિરિયલ આઉટપુટ ડેટા જ્યારે વાત આવે, હવે જો મિત્રો રીમ અને સીમ ઇન્સ્ટ્રક્શન છે ને એ સિરિયલ કોમ્યુનિકેશન માટે ખૂબ જ અગત્યની છે। જ્યારે ઇન્ટરપ્ટની સાથે સાથે સિરિયલ કોમ્યુનિકેશનમાં પણ એની જરૂર પડવાની છે। સિરિયલ કોમ્યુનિકેશન માટેની બે પિન આપણે ભણી ચૂક્યા છીએ પિન ડાયાગ્રામમાં, SID એન્ડ SOD, સિરિયલ ડેટા ઇનપુટ એન્ડ સિરિયલ ડેટા આઉટપુટ, આ બે પિન આપણે ભણ્યા હતા। તો એને રિલેટેડ પણ ઓપરેશન સીમ અને રીમની અંદર થાય છે। તો ખાસ યાદ રાખજો, બી સિક્સ બીટ છે એ શેના માટે છે કે ડી સેવન બીટ ઉપર ડેટા જે છે SOD પિનને મળશે, એટલે કે સિરિયલ આઉટપુટ ડેટા જે છે એ પિન ઉપર તમે ટ્રાન્સફર કરો જ્યારે એ વન મૂકો ત્યારે। નાવ લાસ્ટ બીટ ઇઝ બી સેવન બીટ। બી સેવન બીટ એટલે શું થાય? SOD, SOD સિરિયલ આઉટપુટ ડેટા, સિરિયલ આઉટપુટ ડેટા ઇગ્નોર ઇફ બીટ સિક્સ ઇઝ ઝીરો। હવે જુઓ અહીંયા તમે સિક્સ બીટ ઉપર ઝીરો લખેલું છે, સપોઝ કે તમે આ બી સિક્સ બીટ ઉપર ઝીરો મૂકી દીધું ઝીરો, તો આ બીટનું કોઈ કામ રહેતું નથી, એ ઇગ્નોર થઈ જશે બાય ડિફોલ્ટ। ફોર્મેટ ઓફ સેટ ઇન્ટરપ માસ્ક, એટલે કે આ આખું આખું સેટ ઇન્ટરપ માસ્ક એટલે કે સીમનું ફોર્મેટ છે, એકોર્ડિંગ ટુ અવર રિક્વાયરમેન્ટ વી હેવ ટુ સેટ વન ઓર ઝીરો, ઇટ ઇઝ નોટ ફિક્સ, એ કોઈ ફિક્સ નથી કે આ જ હોવું જોઈએ, વન જ હોવું જોઈએ ઝીરો, આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે એને વન અથવા ઝીરો એ સેટ કરી શકાય છે, ચેન્જ કરી શકાય છે। આપણે જે પણ ઇન્ટરપ્ટની જરૂર છે એને ઇનેબલ રાખશું, જે ઇન્ટરપ્ટની જરૂર નથી એને ડિસેબલ કરી દેશું, એ આખે આખું। હવે તમારે શું કરવાનું છે કે તમારે આ ફોર્મેટ ખાસ યાદ રાખી દેવાનું, એક્ઝામની અંદર જ્યારે પણ સીમ પૂછાય ત્યારે આ ફોર્મેટ દોરી અને આ આખે આખું સમજાવી દેવાનું, ક્લિયર? એનું ફૂલ ફોર્મ આપણે યાદ હોવું જોઈએ કે સેટ ઇન્ટરપ્ટ માસ્ક છે, બરાબર? ઇન્ટરપ્ટની અંદર રીમ અને સીમ ઇન્સ્ટ્રક્શન આવે છે, મતલબ કે સેટ ઇન્ટરપ્ટ માસ્કની જ્યારે વાત કરતા હોય ત્યારે સીમ ઇન્સ્ટ્રક્શન છે ખૂબ જ જરૂરી છે અને એનું ફોર્મેટ છે યાદ રાખવાનું થાય, ક્લિયર? તો સીમ કમ્પ્લીટ થશે। હવે જો આપણે વાત કરીએ બીજી વાત, તો કઈ રીતે, તો એની અંદર એક્સપ્લેન આ રીતે કરવાનું થશે, ધ હાયર ટુ બીટ્સ આર યુઝ ફોર સિરિયલ IO, એટલે કે આગળના જે બે બીટ છે સિરિયલ ઇનપુટ ડેટા અને સિરિયલ આઉટપુટ ડેટા બંને માટે યુઝ થવાનું છે। ધ વન ઇન બીટ સિક્સ ઇનેબલ ધ સિરિયલ IO એન્ડ 7 કેન બી સેન્ડ ધ SOD પિન, એટલે કે સિરિયલ આઉટપુટ ડેટા જ્યારે સેન્ડ કરતા હોય ત્યારે। ધ બીટ નંબર 4 ઇઝ એડિશનલ કંટ્રોલ ઓફ ધ RST 7.5, ઇફ બીટ 4 ઇઝ ઇક્વલ ટુ 1 દેન RST 7.5 ઇઝ ડિસેબલ, એ આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ। અહીંયા યાદ રાખજો આગળના, એટલે કે બી સિક્સ અને બી સેવન બીટ જે છે એ સિરિયલ કોમ્યુનિકેશન માટે ઉપયોગ થાય છે, બાકીના બધા ઇન્ટરપ્ટ માટેના છે। ધ બીટ 3 ઇઝ કંટ્રોલ બીટ એન્ડ શુડ 1
to make lower 3 bit effective. In 0, in bit 2, bit 1 and bit 0 will enable corresponding to the interrupt 1 and disable to the interrupt. એટલે કે આગળ જે સિમ્પલી આપણે વાત કરી હતી કે જે જ્યાં પણ બીટ ઇન્ટરપ્ટની જરૂર છે એને આપણે સેટ કરવાના થાય. તો સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇનેબલ ઓલ ધ ઇન્ટરપ્ટ ઓફ ધ 8085 રિટર્ન. એટલે કે તમારે જો બધા જ ઇન્ટરપ્ટને ઇનેબલ કરો 8085માં, તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ યુઝ ઈઆઈ ઇઝ નથિંગ બટ ઇનેબલ ઇન્ટરપ્ટ. આપણે આગળના વિડીયોમાં જ ઈઆઈ અને ડીઆઈની વાત કરેલી હતી. તો ઈઆઈ શું છે? તો કે ઇનેબલ ધ ઇન્ટરપ્ટ, દેન એમબીઆઈ એ 08 તમે લખશો એટલે કે 1000, બાકીના પણ 4400 એટલે કે 08 એવું કહી શકાય. તો આગળના 40 પછી શું આવશે? 100 એટલે કે 08 તમે જ્યારે મૂકશો પ્રોગ્રામ એક્યુમ્યુલેટરમાં તો શું થશે? લોડ એક્યુમ્યુલેટર વિથ સ્યુટેબલ બીટ પેટર્ન. એટલે કે મિત્રો, અહીંયા જે આ બીટ પેટર્ન છે એની અંદર આપણે ગોઠવવાનું થશે. તો તમારે 08 લખવું હોય તો શું કરવું પડે? 0000 ક્લિયર, ધેન 1000 એટલે આને કહેવાય 08 હેક્સ. તો આવા ડેટા તમે જ્યારે એક્યુમ્યુલેટરમાં મૂકશો, હવે શું કરવાનું? સીમ ઇન્સ્ટ્રક્શન વાપરવાનું. સીમ વાપરશો ને એટલે એક્યુમ્યુલેટરના ડેટા છે ત્યાં જતા રહેશે. તો સીમ ઇનેબલ 7.5, 6.5 અને 5.5 એટલે કે બધા જે ઇન્ટરપ્ટ છે એને આપણે ઇનેબલ કરી દીધા. ઇન અબાઉ એક્ઝામ્પલ બીટ નંબર 4 ઇઝ ઇક્વલ ટુ 1, ધ એક્યુમ્યુલેટર માસ્ક ધ લોઅર 3 બીટ ઇફેક્ટિવ એન્ડ 0 ઇઝ લોઅર 3 બીટ એન્ડ એક્યુમ્યુલેટર ઇનેબલ ધ ઇન્ટરપ્ટ 7.5, 5.5 એન્ડ 6.5. બધા જ ઇન્ટરપ્ટ છે એ ઇનેબલ થઈ જશે. આપણે આગળનો આ એક સિમ્પલ નાનો પ્રોગ્રામથી આ બધા જ હવે તમને એવું પૂછી નાખે કે હાઉ વી કેન ઇનેબલ ઓલ ઇન્ટરપ્ટ ઇન 8085. તો તમે આ ત્રણ જે સ્ટેપ છે એનાથી આપણે 8085ના બધા જ ઇન્ટરપ્ટ ઇનેબલ કરી શકાય એવું કહી શકાય. ક્લિયર? તો સિમ્પલી આ યાદ રાખજો રિલેટેડ ટુ સીમ. નાવ નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ઇઝ રીમ ઇન્સ્ટ્રક્શન. નાવ વોટ ઇઝ રીમ? રીડ ઇન્ટરપ્ટ માસ્ક. પેલું શું હતું? સેટ ઇન્ટરપ્ટ માસ્ક. હવે સેટની જગ્યાએ શું થઈ ગયું? રીડ. તો શું થાય છે સમજીએ. ધીસ ઇન્સ્ટ્રક્શન લોડ ધ એક્યુમ્યુલેટર વિથ કરન્ટ સ્ટેટસ ઓફ ધ ઇન્ટરપ્ટ માસ્ક. ધ ઇન્ટરપ્ટ ઇનેબલ પેન્ડિંગ ઇન્ટરપ્ટ્સ એન્ડ સિરિયલ ઇનપુટ ડેટા ઇઝ શોન ઇન ધ ફિગર. તો મિત્રો, આગળની જે ઇન્સ્ટ્રક્શન હતી એ સેટ કરવા માટે હતી કે ઇન્ટરપ્ટને આપણે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે સેટ કરીએ. પણ અગાઉથી જે ડેટા સેટ કરેલા છે એને તમારે જો રીડ કરવા હોય, તમારે ચેક કરવા હોય કયા ડેટા છે, તો એના માટેની ઇન્સ્ટ્રક્શન છે રીમ. ક્લિયર? તો એની અંદર પણ બીટ પેટર્ન આવે. ટોટલ 8 બીટની પેટર્ન છે એ તમારે બાય ડિફોલ્ટ યાદ રાખવાની છે. એમાં સૌથી પહેલું બીટ એટલે કે B0 બીટ છે એ 5.5 છે, B1 બીટ છે એ 6.5 છે, દેન B2 બીટ છે, B2 ઇઝ એ IE ઇન્ટરપ્ટ ઇનેબલ, બરાબર IE છે. પછી B3 બીટ જે છે એ I4 છે, બરાબર આપણે હમણાં જોઈએ કે શું છે, બરાબર I4 છે. દેન B4 I5, B5 I6, B7 I7, B7 ઇઝ SID. મિત્રો, આ ઇનપુટ રિલેટેડ છે. એટલે કે આપણે હમણાં આગળના સીનની અંદર વાત કરી ત્યારે એવું કહેતા હતા કે SOD પિન છે એ B7 બીટની હતી, પણ અહીંયા SOD ની જગ્યાએ શું થઈ ગયું? SID, એનો મતલબ સિરિયલ ડેટા ઇનપુટ. માઇક્રોપ્રોસેસરને કોઈ ડેટા જ્યારે આપણે સિરિયલી આપતા હોય અથવા તો રિસીવ કરતા હોય એ વખતે SID પિનની જરૂર પડે. હવે મિત્રો, જો એક એક્ઝામ્પલ આપું, SID પિન શું કરે? દાખલા તરીકે તમારે રિયલ ટાઈમ ટેમ્પરેચર રૂમનું માપવું છે અને તમારા માઇક્રોપ્રોસેસરની ડેટા આપવા છે, તો શું કરવું પડશે? તમારે કોઈ ટ્રાન્સડ્યુસર અથવા તો કોઈ સેન્સરથી ટેમ્પરેચર માપવું પડશે, અને સેન્સરથી જે ટેમ્પરેચર મળે એને તમારે માઇક્રોપ્રોસેસરને કઈ પિન ઉપર તમે આપી શકો? જો સિરિયલી ડેટા આપવા હોય તો તમે SID પિન ઉપર તમે માઇક્રોપ્રોસેસરમાં આપી શકો. તો અહીંયા વન બાય વન જોતા જઈએ કે પહેલાં ત્રણ B0, B1 અને B2 છે ઇન્ટરપ્ટ માસ્ક છે. ઇન્ટરપ્ટ માસ્ક એટલે શું થશે? તમે જો સેટ અહીંયા કોઈ 1 મૂકશો, સપોઝ કે B0 પર 1 મૂક્યું, તો 5.5 છે એ માસ્ક થઈ જશે, એ સૌ થશે નહીં, માસ્કિંગની અંદર આવી જશે.
बी वन पर जो तुम वन मूकशो तो शू थे 6.5 जो इंटरप्ट है मास्क थी जैसे क्लियर। एवज रीते इंटरप्ट इनेबल तेरे मास्क करव हो कोईपण जातने इंटरप्ट इनेबल ना राखव हो तो तुम बी टू पर वन मूकीने कर सको बराबर। पची आए आई फोर आई फाइव आई सिक्स और आई सेवन ये शू है तो कि पेन्डिंग इंटरप्ट फ्लेग ये इंटरप्ट फ्लेग है। इंटरप्ट फ्लेग ने वन करशो एट कि इनेबल थे और जो ये जीरो हे तो ये डिसेबल थे बराबर। तो हमें अहीं आई फोर है ये पेन्डिंग इंटरप्ट फ्लेग है पची आई फाइव आई सिक्स आई सेवन पेन्डिंग इंटरप्ट फ्लेग वन इज पेन्डिंग एट्ले कि जो तेरे तमे त्यां वन मूकशो मतलब कि ए इंटरप्ट है अँ आप कही सकें कि 5.5 है 6.5 है 7 है एट्ले कि 5, 6, 7 थी आप बतावेला है कि जेटला वन हे एटला पेन्डिंग है एट्ले कि सर्व करवाना बाकी है एवं आप करी शकाय। कोई प्रोग्रामनी अंदर क्यों इंटरप्ट क्यारे जनरेट थयो छे ए चेक करवा माटे रिम इंस्ट्रक्शन की जरूर पड़ती होय छे। अने अहींया पेलू बीट आम तो हायर ऑर्डर एटले कि डी सेवन बीट है बी सेवन बीट ए सीरियल कम्युनिकेशन माटे खूबज अगत्यनु छे। मित्रों सीरियल कम्युनिकेशन एटले कंई ज नथी आपणे जे नेट वापरीए छीए ने मोबाइल में मोबाइलनी अंदर नेटनी अंदर नेट में पण सीरियल कम्युनिकेशन ज वपराय छे। कोईपण रियल टाइम कम्युनिकेशन आपणे हमेशा सीरियल ज वापरीए सीरियल डेटा कम्युनिकेशन ज वापरीए छीए। एटले शुं थशे जुओ तमे ज्यारे व्हाट्सएप कोई वापरता होय तो व्हाट्सएपनी अंदर ज्यारे तमे कोई डाउनलॉड करो छो कोई वस्तु तो धीमे धीमे बीट बाय बीट डेटा ट्रांसमिट थाय छे अथवा तो रिसीव थाय छे। तो बीट बाय बीट कम्युनिकेशन इज नथिंग बट सीरियल कम्युनिकेशन एट्ले कि एक बीट आवी जशे पछी बीजू आवशे त्रीजू चोथू एम कंटीन्युअस आखी बीट ट्रेन एवं कही शकाय। तो ये छे सीरियल कम्युनिकेशन की बात करीए छीए आपणे सीम्पल क्लियर। तो आ फॉर्मेट छे रीड इंटरप्ट मास्कनुं तमारे आ फॉर्मेट थी कोई डेटा छे एने तमे रीड करी शको छो एक्युम्युलेटर थ्रू। तो स्क्रीनशॉट लई लेजो नोटबुकनी अंदर खास बंने फॉर्मेट दौरवाना छे। त्रण मार्कनो क्वेश्चन अत्यारथी क्वेश्चन लखी नाखो ए लखी नाखजो एक्सप्लेन रीम एंड सीम इंस्ट्रक्शन फॉर 8085 माइक्रोप्रोसेसर तमारो एसाइनमेंट नो क्वेश्चन छे तो अत्यारे लखी नाखो तो पण मने वांधो नथी। तमारे फॉर्मेट दौरवानुं अने एने समझावानुं छे जे नेक्स्ट स्लाइडनी अंदर जो एने शुं लखवानुं। द लोअर थ्री बीट शो द करंट स्टेटस ऑफ द RST 7.5, 6.5 and 5.5 whether any are enable or disable. The next bit show the status of the interrupt system of the processor and the group whether the enable or disable એટલે કે એ સ્ટેટસ બતાવશે ઇન્ટરપ્ટનું. The EI instruction set the flag to 0 and DI instruction read it to the EI instruction set the flag is 1. એટલે કે ઇનેબલ ઇન્ટરપ્ટ જ્યારે કરીએ ને ત્યારે એ ફ્લેગ 1 થાય અને ડિસેબલ ઇન્ટરપ્ટ કરો ત્યારે એ ફ્લેગ 0 થાય ક્લિયર. ઇનેબલ અને ડિસેબલનો મતલબ જ એ થાય ઇનેબલ એટલે આપણે જ્યારે 1 મોકલતા હોઈએ અને ડિસેબલ એટલે આપણે જ્યારે 0 મોકલશું એ. ધ નેક્સ્ટ 3 બીટ શો ધ પેન્ડિંગ સ્ટેટસ ઓફ ધ 7.5, 6.5 એન્ડ 5.5 વેધર ધ સમ ઓર ઓલ ઓફ ધેમ આર પેન્ડિંગ ઓર નોટ. આપણે પેન્ડિંગ સ્ટેટસ ચેક કરવાનું થાય એના એનો યુઝ કરીને. ધ લાસ્ટ બીટ ઓફ ધ બીટ રિસીવ ફ્રોમ ધ એસ આઈડી એટલે કે સિરિયલ ડેટા ઇનપુટ જે છે ત્યાંથી આપણે ડેટા રિસીવ કરતા હોય તો એના માટેની પિન છે. ઇફ ઇટ ઇઝ અવેલેબલ ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ઓફ ધ રીમ ઇન્સ્ટ્રક્શન એટલે કે એ રીમ ઇન્સ્ટ્રક્શનમાં સિરિયલ ડેટા ઇનપુટની પણ વાત આવે. એઝ્યુમ દેટ ધ રીમ ઇન્સ્ટ્રક્શન લોડ ધ એક્યુમ્યુલેટર વિથ ધ ડેટા બાઇટ 2C ક્લિયર. 2C ડેટા આપણે એમાં એડ કરીએ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ એટલે કે અહીં એક એક્ઝામ્પલ આપેલું છે કે તમે રીમ ઇન્સ્ટ્રક્શનમાં 2C ડેટા જ્યારે મૂકો છો તો 2 એટલે શું થશે. તમારે 2 લખો BCD નંબરમાં તો 0 0 1 0 આને કહેવાય 2 ક્લિયર. હવે સી એટલે શું થશે 1 1 0 0 આને કહેવાય સી કારણ કે આપણને ખબર છે કે 0 1 2 3 4 5 6 7 8 9 9 પછી શું આવશે 10 નહીં આવે એના પછી આવશે A B C D E અને F બરાબર. આ રીતે આખી પેટર્ન ઉપર 2C તમે મૂક્યા રીમની અંદર તમે આવું મૂક્યું છે 0 0 1 0 1 1 0 0 એટલે હવે શું થશે જુઓ તો એક્યુમ્યુલેટર ઇઝ લોડેડ વિથ બાઇનરી નંબર 0 0 1 1 0 0 1 0 અને 1 1 0 0. તો આનો મતલબ એવો થશે કે RST 7.5 ઇનેબલ થશે, 6.5 એન્ડ 5.5 ડિસેબલ થશે.
जो अहीं तमे जोई शको आ जीरो छे मतलब के डिसेबल अहीं वन छे मतलब इनेबल इंटरप्ट सिस्टम इनेबल एटले के तमे अहीं आ मुकेलो छे आ वन मुकेलो छे मतलब के इंटरप्ट सिस्टम छे ए आखी इनेबल थई जशे के अहीं आपणे इंटरप्ट नुं काम छे एवुं आपणे कही शकाय अने आ जे वन छे ए शुं इंडिकेट करशे કે આરએસટી 7.5 પેન્ડિંગ છે જો ખાસ આ પેન્ડિંગ બતાવે છે કે ભાઈ કયો ઇન્ટરપ્ટ પેન્ડિંગ છે તો કે 7.5 જો અહીંયા તમે જોઈ શકો છો હા તો 6.5 પેન્ડિંગ છે એવું કહી શકાય કારણ કે આઈ 6 ઉપર આવ્યો મતલબ કે આ જે ઇન્ટરપ્ટ છે એ પેન્ડિંગ છે તો એ પેન્ડિંગમાં બતાવવા માટે આપણે આ જે 1 છે એ જરૂરી છે તો 6.5 ઇઝ પેન્ડિંગ આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે કે આવી બીટ પેટર્નથી આપણે સેટ કરી શકાય કે કેટલા ઇન્ટરપ્ટ છે કયા પેન્ડિંગ છે શું છે એ ક્લિયર તો એક સારા ફોર્મેટની અંદર ફરીથી મેં આપેલું છે તમારે વ્યવસ્થિત હજી પણ પહેલાંમાં ખ્યાલ ન આવ્યો તો તમે અહીંયા દોરી શકો છો કે સ્ક્રીનશોટ લઈ તમે પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ કાઢી શકો છો બરાબર આ ઓલરેડી એક ઇમેજ છે કે જેની અંદરથી આપણે રીમ ઇન્સ્ટ્રક્શનની ખૂબ જ અગત્યની માહિતી તમને અહીંયા મળી જશે બરાબર તો 6.5, 6.5, 7.5 આ બધા જ જે ઇન્ટરપ્ટ છે એ તમે અહીંયા જોઈ શકો છો પેન્ડિંગ ઇન્ટરપ્ટ શું કહી શકાય સિરિયલ ડેટા માટે શું હોય તો રીમ ઇન્સ્ટ્રક્શનનું ફોર્મેટ તમે અહીંયા ઇઝીલી જોઈ શકો છો એક વખત તમે રીડ કરજો નોટબુકની અંદર લખજો અને બીટ જે છે 0, 1, 2, 3, 4, 5, 6, 7 એ તમે એ પણ તમે અહીંયા જોઈ શકો છો ક્લિયર તો રીમ અને સિમ આ સોરી રીમ ઇન્સ્ટ્રક્શન છે ફરીથી એક વખત તમારે દોરવું હોય તમારે વ્યવસ્થિત ફોર્મેટની અંદર તો તમે આ ફોર્મેટમાં પણ યાદ રાખી શકો લાઇક સિમ ઇન્સ્ટ્રક્શન એટલે કે આપણે સિમ પણ આગળ હમણાં જોઈએ રીમ કેન ઓલ્સો યુઝ ટુ પરફોર્મ ધ ટુ ડિફિકલ્ટ ટાસ્ક બે ટાસ્ક પરફોર્મ કરવા માટે વપરાય પહેલો ટાસ્ક છે ટુ રીડ ધ કરન્ટ સ્ટેટસ ઓફ ધ 3 માસ્કેબલ ઇન્ટરપ્ટ એટલે કે માસ્કેબલ ઇન્ટરપ્ટનું સ્ટેટસ જાણવા માટે રીમ વપરાય અને બીજું એનું કામ છે ફોર સિરિયલ ડેટા રિસેપ્શન રિસેપ્શન એટલે શું ટુ રિસીવ ધ ડેટા ફ્રોમ ધ આઉટપુટ આઈઓ પોર્ટ બહારના જે આઈઓ પોર્ટ ઉપરથી ડેટા જ્યારે માઇક્રોપ્રોસેસરમાં રિસીવ કરવા હોય એ વખતે તમારે રીમ ઇન્સ્ટ્રક્શનની જરૂર પડવાની છે ક્લિયર તો આ એને મેઇન એક્ઝામ્પલ કહેવાય ને એપ્લિકેશન છે તમને કોઈ પૂછે કે રીમની એપ્લિકેશન શું તો કે રીમ ઇન્સ્ટ્રક્શન ઇઝ યુઝ ટુ રીડ ધ કરન્ટ સ્ટેટસ ઓફ ધ 3 માસ્કેબલ ઇન્ટરપ્ટ એટલે કે 3 માસ્કેબલ ઇન્ટરપ્ટ આપણી પાસે છે 5.5, 6.5 અને 7.5 એ ત્રણેય ત્રણનું સ્ટેટસ શું છે અત્યારે તો કરન્ટ સ્ટેટસ ફાઇન્ડ કરવા માટે રીમ ઇન્સ્ટ્રક્શનની જરૂર પડે છે બરાબર ને બીજું શું કામ છે તો કે સિરિયલ ડેટા ઇનપુટ માટે કે જ્યારે આપણે સિરિયલી કોઈ ડેટા ઇનપુટ લેતા હોય તો એ વખતે એની ખાસ જરૂરિયાત છે અને એ યુઝ થશે ક્લિયર એ સિરિયલ ડેટાવાળું જે 7મા નંબરનું બીટ છે બાકીના બીટ છે ઇન્ટરપ્ટ માટેના છે તો ઇઝીલી તમને યાદ રહી શકે તો ઘણી બધી આપણે વાતચીત કરેલી છે એ પણ તમે યાદ રાખીને વન બાય વન જે પોઈન્ટ છે તમારા નોટબુકની અંદર લખતા જજો આઈએસઆર મેં હમણાં કીધું હતું આગળના વિડીયોની અંદર આઈએસઆરનું ફૂલ ફોર્મ શું થાય વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ આઈએસઆર ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન જ્યારે કોઈ ઇન્ટરપ્ટ જનરેટ થાય ને ત્યારે પર્ટિક્યુલર એનું લોકેશન હોય કે એનું વેક્ટર લોકેશન કહેવાય તો વેક્ટર ઇન્ટરપ્ટનો મતલબ જ એ થશે કે જ્યારે જે ઇન્ટરપ્ટ એક્ઝિક્યુટ થાય ત્યારે એ લોકેશનની જરૂર પડે તો બધાના વેક્ટર એડ્રેસ યાદ રાખજો પર્ટિક્યુલર ચાલ દાખલા તરીકે પૂછવામાં આવે કે વોટ ઇઝ ધ વેક્ટર લોકેશન ઓફ ટ્રેપ ઇન્ટરપ્ટ તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે ટ્રેપ ઇન્ટરપ્ટનું વેક્ટર લોકેશન કયું છે પછી પૂછે કે વોટ ઇઝ ધ વેક્ટર લોકેશન ઓફ ઇન્ટરપ્ટ 7.5 તો એનું લોકેશન તમને યાદ એટ એ ટાઈમ હોવું જોઈએ તો સિમ્પલ વસ્તુ છે યાદ રાખજો નાવ સિમ તો સિમ ઇન્સ્ટ્રક્શન કેન બી યુઝ ટુ પરફોર્મ ટુ ડિફિકલ્ટ ટાસ્ક હવે જો અહીંયા પણ બે ટાસ્ક છે જેમ રીમની અંદર ટાસ્ક જોયા હતા એવા જ ટાસ્ક તો કયા છે ફોર માસ્કિંગ ઓફ 3 ઇન્ટરપ્ટ 3 ઇન્ટરપ્ટ છે કે જે માસ્કેબલ છે કયા કયા 5.5, 6.5, 7.5 બાકી આપણી પાસે ટ્રેપ છે એ તો નોન માસ્કેબલ છે એટલે એને આપણે કોઈ ઇન્સ્ટ્રક્શનથી ડિસેબલ કરી શકતા જ નથી બરાબર કારણ કે નોન માસ્કેબલ હોય તો આપણે એક જ નોન માસ્કેબલ છે ટ્રેપ એના માટે સિમ નથી પણ સિમ શેના માટે છે સિમ ઇન્સ્ટ્રક્શન એટલે કે સેટ ઇન્ટરપ્ટ માસ્ક જે 3 ઇન્ટરપ્ટને માસ્કિંગ માટે વપરાશે અને બીજો ટાસ્ક શું છે ઇટ ઇઝ યુઝ ફોર સિરિયલ ડેટા ટ્રાન્સમિશન એટલે કે
અહીંયા આપણે એસ ઓ ડી પિનની વાત આવશે, એટલે D7નું બીટ છે, સાતમા નંબરનું બીટ, એ ડેટાને બહારની સાઈડ એટલે કે આઉટસાઇડ ડેટા ટ્રાન્સમિટ કરવા માટે. મિત્રો, બે વર્ડ યાદ રાખી લેજો, ટ્રાન્સમિશન અને રિસેપ્શન. ટ્રાન્સમિશન માટે ટ્રાન્સમીટર વપરાય અને રિસેપ્શન માટે રિસીવર વપરાય. બરાબર, ટ્રાન્સમીટર એટલે શું? આપણે જ્યારે ડેટા મોકલતા હોય અને સામે મળતા હોય તો આપણે ટ્રાન્સમીટર કહેવાય, અને જેને ડેટા મળે છે એને રિસીવર તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે આપણે ઘરે ટીવી જોઈએ છે, તો ટીવી છે ને એ આપણું રિસીવર યુનિટ છે, ટ્રાન્સમીટર નથી. શું કામ? કારણ કે જે ડેટા બહારથી જે વ્યક્તિ મોકલે છે એને આપણે રિસીવ કરીએ છીએ, તો આપણે એવું કહેવાય ટીવી રિસીવર કહીએ. આપણે ટીવી ટ્રાન્સમીટર આપણી ઘરે હોતું નથી. ટ્રાન્સમીટર ક્યાં હોય? તો જે જગ્યાએથી ટીવીના સિગ્નલ મોકલવામાં આવતા હોય. દાખલા તરીકે દૂરદર્શન અમદાવાદ આપણે જોતા હોય તો દૂરદર્શન છે ને એ ટ્રાન્સમીટર છે, પરંતુ આપણે ઘરે જે ટીવી જોઈએ છે એ રિસીવર છે. આ બે વસ્તુ અલગ છે, ખાસ યાદ રાખજો. તો ટ્રાન્સમીટર અને રિસીવર વન વે કોમ્યુનિકેશન હોય તો આપણે શરૂઆતમાં એવું કહી શકાય કે હાફ ડુપ્લેક્સ હોય, સૌથી પહેલાં આવે ડુપ્લેક્સ, પછી આવે હાફ ડુપ્લેક્સ, પછી આવે ફૂલ ડુપ્લેક્સ, આવી સિસ્ટમ છે. સિમ્પ્લેક્સ સૌથી પહેલાં, આમ તો સિમ્પ્લેક્સ કહી શકાય, કે સિમ્પ્લેક્સની અંદર શું હશે કે એક ટ્રાન્સમીટર છે ને બીજું રિસીવર છે, એ ફિક્સ જ હોય. દાખલા તરીકે રેડિયો સાંભળતા હોય તમે, તો રેડિયોમાં રેડિયો સ્ટેશનથી જે સિગ્નલ આવે છે એ હંમેશા મોકલશે ને, આપણે રેડિયો સાંભળીશું મતલબ આપણે હંમેશા રિસીવ કરશું, પણ આપણે સિગ્નલ સામે મોકલવું હોય તો નહીં મોકલી શકીએ રેડિયોમાં, તો એને કહેવાય સિમ્પ્લેક્સ. હાફ ડુપ્લેક્સને શું થાય કે એક વ્યક્તિ જ્યારે બોલતો હોય ત્યારે બીજો સાંભળતો હોય, બીજો જે સાંભળતો વ્યક્તિ સેમ ટાઈમ બોલી શકતો નથી. તમે ઘણા બધા આર્મીવાળા વાત કરતા જોયા હશે, સપોઝ તમે બોર્ડર મૂવી જોયું હોય તો એમાં વોકી ટોકી તમે જોઈ હશે, બરાબર. આમાં મોટા ફંક્શનની અંદર પણ વોકી ટોકી હોય છે, તો વોકી ટોકીમાં જ્યારે વાત કરતા હોય તેની રેન્જ હોય અને એમાં વાત કરતા હોય તો એક વ્યક્તિ જ્યારે બોલી લે ત્યારે એવું કે ઓવર, ત્યારે બીજો વ્યક્તિ પછી બોલવાનું ચાલુ કરે, છેલ્લે પછી ઓવર એન્ડ આઉટ એટલે કે બંનેનું કન્વર્ઝેશન પૂરું થાય. તો એ છે ને એને કહેવાય હાફ ડુપ્લેક્સ. એક વ્યક્તિ ટ્રાન્સમીટર હોય, બીજો રિસીવર, બીજા ટાઈમમાં એક પાછો ટ્રાન્સમીટર, સામેવાળો રિસીવર. આપણે મોબાઈલમાં જે વાત કરીએ છીએ એને કહેવાય ફૂલ ડુપ્લેક્સ. ફૂલ ડુપ્લેક્સ એટલે શું? બંને એક સાથે બોલી પણ શકે અને બંને એક સાથે સાંભળી પણ શકે, તો એને કહેવાય ફૂલ ડુપ્લેક્સ સિસ્ટમ. આ સિમ્પલ મેં કોમ્યુનિકેશનની વાત કરી છે, જેથી કરીને આપણે સિરિયલ કોમ્યુનિકેશનમાં ખ્યાલ આવે. ક્લિયર? આઈ થિંક તમને કોમ્યુનિકેશનના બેઝિક ફંડા ક્લિયર થઈ ગયા હશે. તો આપણે મોબાઈલમાં જે વાત કરીએ છીએ એ બધી વસ્તુ ફૂલ ડુપ્લેક્સમાં આવશે. એક વ્યક્તિ બોલતો હોય, બીજો સાંભળતો હોય, સાંભળતો વ્યક્તિ પણ પાછો બોલશે તો સામેવાળો વ્યક્તિ સાંભળશે. હવે આમાં એવું થાય કે એ બે સાથે બોલતા હોય, કોણ કોનું સાંભળતું હોય એ આપણે જોવા નથી અત્યારે, પણ એવું થઈ શકે કે બે ડેટા છે, એક બંને બાજુ ટ્રાન્સફર થઈ શકે, એને કહેવાય ફૂલ ડુપ્લેક્સ. ક્લિયર મિત્રો? તો અહીંયા તમે જોયા હશે બે ફંક્શન છે, માસ્કિંગ માટેનું છે અને સિરિયલ ડેટા ટ્રાન્સમિશન માટે. ટ્રાન્સમિશન યાદ રાખજો, રિસેપ્શન છે એ રીમમાં છે, અને અહીંયા છે જે સીમ છે તેમાં ટ્રાન્સમિશનની વાત આવે, સેન્ડિંગની વાત આવે. સેન્ડ કરવું એટલે ટ્રાન્સમિટ કરવું, રિસીવ કરવું એટલે કે રિસેપ્શન છે એવું કહી શકાય. તો આમાં પણ બીટ પેટર્ન આપેલી છે, બરાબર. SID છે 1 2 3 4 5, એમાં તમે અહીંયા અલગ અલગ એના ફંડામેન્ટલ પાર્ટ જોઈ શકો છો. પણ અહીંયા એટલું યાદ રાખજો કે એક બીટ અનયુઝ છે, કે જેનો આપણે યુઝ નથી કરતા, બરાબર, એ ડોન્ટ કેરમાં મૂકવાનું થાય અને આપણે એનો ઉપયોગ જ્યારે પણ જરૂર હોય ત્યારે કરી શકાય. એટલે કે EI અને DI ઇન્સ્ટ્રક્શન જ્યારે આપણે વાપરેલી હોય એના પછી તમે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે રીમ અને સીમને સેટ કરી શકાય. તો મિત્રો, તમારે તમારી નોટબુકની અંદર રીમ અને સીમનું સ્ટ્રક્ચર ખાસ દોરી લેવાનું છે. દોરી લેશો તો જ યાદ રહેશે, ખાલી વિડીયો જોવાથી કે એનો કોઈ એનો આઉટપુટ નહીં આવે, પરંતુ તમારે નોટબુકમાં દોરી અને ફરીથી વારંવાર દોરીને યાદ રાખવાનું. તો મિત્રો, અહીંયા સુધી આજનો વિડીયો આપણે હતો. વિડીયોની અંદર આપણે ઘણી બધી બે ઇન્સ્ટ્રક્શન એટલે કે રીમ અને સીમના ફંડા ક્લિયર કર્યા છે. હવે એક્ઝામની અંદર જ્યારે પણ રીમ અને સીમ અથવા તો કોઈ પણ વખતે માઇક્રોપ્રોસેસર ભણ્યા પછી પણ જ્યારે આ ડેટાની જરૂર પડે રીમ અને સીમનો, ત્યારે તમે યાદ રાખજો, બરાબર. બંનેમાં ડિફરન્સ શું છે યાદ રાખજો, ક્યારે વાપરવી એ યાદ રાખજો, બરાબર. પ્રોગ્રામની અંદર રીમ અને સીમ કઈ રીતે વાપરવી એ પણ ખૂબ જ અગત્યનો ટોપિક છે. તો અહીંયા સુધી મિત્રો આપણે આજનો વિડીયો રાખવાના છીએ. આશા રાખું કે તમને આમાં વિડીયોની અંદર બધું જ ખ્યાલ આવ્યો હશે. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો,
મને મેઇલ પણ કરી શકો છો, મારો મોબાઈલ નંબર હોય તો તમે મને મેસેજ પણ કરી શકો છો, કોલ પણ કરી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી પાછા મળવાના છીએ. ત્યાં સુધી આવજો.